વડોદરામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાની નારાજગી સામે આવી છે. ટિકિટ વહેંચણીને લઈને સત્યજીત ગાયકવાડની નારાજગી. જિલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસમાં સંકલનનો અભાવ હોવાનું કહ્યું અને સત્યજીત ગાયકવાડે ફેસબુક પર પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો જાહેર કર્યા ને એમાં અફડાતફડીનો માહોલ થયો. ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ હોય એવું જોવા મળ્યું અને એના કારણે અનેક લોકો ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. આ બાબતને લઈને જ પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ જે એમને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે અને ફેસબુક ઉપર એક પોસ્ટ પણ કરી છે. સાહેબ, શું નારાજગી છે? કારણ કે અનુભવ વગરના નેતાઓ છે અત્યારે, એવું લાગી રહ્યું છે આપને જે રીતે ટિકિટોની વહેંચણી થઈ? જો પ્રદેશનું નેતૃત્વ છે એમને સમગ્ર રાજ્ય જોવાનું હોય છે, પણ જે ઇન્ચાર્જ જે ઓબ્ઝર્વર્સ મૂક્યા છે એમની ફરજ છે કે નીચેના લોકો જોડે સંલગ્ન કરીને એમનો અભ્યાસ કરીને બધે ફરી ને એક વ્યવસ્થિત રિપોર્ટ આપવો પડે કે જેથી નંબર વન, નંબર ટુ, નંબર થ્રી પેનલમાં કોણ છે એ રિપોર્ટ જો તમારો સારો હોય તો પ્રદેશ કક્ષાએ જયારે મીટીંગ થાય છે સંકલનની એમાં નિર્ણય લેવા માટે ખૂબ સહેલું પડે છે. પણ આ પ્રક્રિયાનો અભાવ મને દેખાયો એટલે હું એવું માનું છું કે જે ઇન્ચાર્જના ઓબ્ઝર્વર્સ હતા એમને બરાબર પ્રક્રિયા કરી નથી અને અમારા જેવાને રાતે ચાર ચાર વાગ્યા સુધી કાર્યકર્તાઓને, આગેવાનોને જવાબ આપવા પડે, કશું અસમંજસ વાતાવરણ. એક વસ્તુ ખૂબ સારી થઈ કે જે જે કેન્ડિડેટ્સ ચૂન્યા છે એ કેન્ડિડેટ જીતવા લાયક છે, સારા છે અને એમને સીધી સૂચના જવાથી કોઈ ફોર્મ ખાલી ગયું નથી અને એ કેન્ડિડેટ હોશિયાર હતા, એમને સમય સૂચકતા વાપરીને પોતપોતાનો ફોર્મ વ્યવસ્થિત રીતે ભર્યો એનો મને આનંદ છે. પણ આટલી જૂનો પક્ષ અને ગઈ વખતે જિલ્લા પંચાયતમાં બહુમતી મેળવેલી, હમણાં પણ બહુમતી મળે એવા આસાર હોવા છતાં આ અસમંજતા કાર્યકર્તાઓને રંજાડે છે, કાર્યકર્તાઓને દુઃખી કરે છે અને પક્ષ કાર્યકર્તાઓ વડે સુશોભિત છે ત્યારે કાર્યકર્તાઓનું દુઃખ માથે લઈને ચાલુ એ અમને ખૂબ ભારી પડે છે. અને આવા કેસીસમાં અમે જવાબ આપતા થાકી, અમારો કોઈ ફોન ઉપાડે નહીં, ઓબ્ઝર્વર કંઈ કહે નહીં, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ એના માટે મેં નારાજગી વ્યક્ત કરી છે કે બિન અનુભવી ઓબ્ઝર્વર તમે મોકલશો તો આવી રીતની પ્રશ્ન થાય. જો ઓબ્ઝર્વર પાકા હોય, ઇન્ચાર્જીસ પાકા હોય અને વ્યવસ્થિત કરે તો પ્રદેશને આવું કદી અઘરું પડતું નથી હોતું. સર, એક એક વાત એવી પણ, કારણ કે આપ તો સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન છો, અહીંયા આપની સ્ટ્રેટેજી ના ચાલી? કારણ કે જે રીતે વિતરણ થયું, ટિકિટો માટે લોકોએ દોડાદોડી કરવી પડી, નામોમાં ઘણી કન્ફ્યુઝન ઉભા થયા. સ્ટ્રેટેજી જે મેં બનાવીને આપી છે એ માત્ર પ્રચાર પ્રસાર માટે જ આપી છે, કેન્ડિડેટ માટે નથી આપી. કેન્ડિડેટની પ્રક્રિયા અને કેન્ડિડેટ કેવો જોઈએ તો પ્રદેશ કોંગ્રેસ કમિટીએ સંપૂર્ણ પરિપત્ર આપ્યો હતો કે કેન્ડિડેટ કેવા હોવા જોઈએ એવું, એમાં મારો કોઈ રોલ નહોતો. પણ ઇલેક્શન સ્ટ્રેટેજી જે છે એમાં મલ્ટીમીડિયા કેમ્પેન છે, વિઝિબલ પબ્લિસિટી છે, હોર્ડિંગ છે, બેનર છે, કેન્ડિડેટ્સને શું શું આપવાનું એ બધું જ અમે પ્લાનિંગ કરીને આપ્યું. એ પ્રમાણે પ્રદેશે અમને બધું મોકલાઈ પણ આપ્યું છે. મેઇન તો ખાસ મેનિફેસ્ટો હોય છે, ટોકિંગ પોઈન્ટ હોય છે, ત્યાર પછી ડિબેટમાં કોણ કોણ જશે, કેવી રીતે બોલશે, કયા મુદ્દા અમારે હાઇલાઇટ કરવાના, રોડ, રસ્તા અને પાણી મેઇન મુખ્ય વાત છે, એ બધા હાઇલાઇટ અમે કરેલા ને એ પ્રમાણે જ બધા જ કેન્ડિડેટોને અમે આપી દીધેલું છે. એટલે એમાં જે અમારી જવાબદારી હતી શેર લેવલે એમાં બધું જ પ્રદેશે સાંભળ્યું છે અને એ પ્રમાણેની સ્ટ્રેટેજી પ્રમાણે ઉમેદવારો હવે પોતપોતાના વોર્ડમાં ચલાવી રહ્યા છે. સર, આપની નારાજગીની વાત છે, મુદ્દો એવો છે કે ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થયો, ઉમેદવારનું નામ જાહેર નથી, એ મુદ્દો આપ નારાજગી? નારાજગીનો મુદ્દો એ જ છે કે આટલું બધું કન્ફ્યુઝન છેલ્લે દિવસ સુધી થાય એ યોગ્ય નથી. કારણ કે અમને જવાબ આપવાનું ભારી પડે છે, લોકો અમારી પાસેથી કામ લે છે, અમે એમની પાસેથી કામ લઈએ છે, ત્યારે આટલું કન્ફ્યુઝન થવાનું કોઈ કારણ નહોતું. એના કારણે ઉમેદવારોનું મનોબળ તૂટે, કાર્યકર્તાનું મનોબળ તૂટે, એ જ મારી નારાજગી હતી. આતા સત્યજીત ગાયકવાડ, જે રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ને એમાં ઉમેદવાર પસંદ કરવા માટેના જે આગેવાનોની નિમણૂક કરી છે એમના અનુભવનો અભાવ લાગી રહ્યો છે. કારણ કે છેલ્લા દિવસે જયારે ફોર્મ ભરવાના હતા ત્યારે ઉમેદવારોમાં અફડાતફડી થઈ, રાતે મોડા સુધી આગેવાનોને ઉજાગરા કરવા પડ્યા. આવી સ્થિતિ ન થાય, કાર્યકર્તાઓને મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ ને એ બાબતે સત્યજીત ગાયકવાડે અત્યારે પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.